પણ ઇતિહાસ એમ લખાણો, કચ્છ દેશ કે હરિજન જે તે, બાઈ ભાઈ કહાવત તે તે, સબ કે નામ હરિ જાનત જે હુ, વૃદ્ધ જુવાન બાલક કે તે હુ. સ્વામિનારાયણ ભગવાનને કચ્છના હરિભક્તોના નામ આવડતા હતા. તમને કોઈક પ્રેમથી તમારું નામ લઈને બોલાવે, આપણને કેટલું ગમે ન ગમે, તમે જેને ઓળખતા ન હો ને એ સામેથી આવીને તમને એમ કે ફલાણા ભાઈ કેમ છો, આપણને કેવું મીઠું લાગે. મહારાજ જ્યારે જ્યારે કચ્છમાં આવતા ત્યારે કચ્છમાં કચ્છના ગામડામાં એક એક હરિભક્તના નામ લઈને બોલાવે, આવો અદા બાપુ, આવો મૂળજી, કૃષ્ણજી, આવો નાથા ભગત, આવો ગંગારામ ભાઈ. મહારાજ આવી સંજ્ઞા કે બોલાવતા એમને. એટલા માટે તો સ્વામિનારાયણ ભગવાને પોતાના જીવનનો એક સમય મહારાજે કચ્છની અંદર આપ્યો છે. 49 વર્ષ ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી ઉપર રહ્યા અને હજારો ગામડા હોવા છતાં પણ મહારાજ આ કચ્છની અંદર 7 વર્ષ સુધી રહેલા છે. કચ્છના એક એક ગામને ભગવાને પોતાના ચરણારવિંદથી પાવન કર્યું છે. એટલે એટલે જ આધારાનંદ સ્વામી લખે કે કચ્છ દેશ મે રેત હે જેહુ, તાકુ ઉપદ્રવ નહીં હે કોઉ, ઓર દેશ મે ઉપદ્રવ હે ભારી, લશ્કર આવત વારંવારી. કચ્છમાં પહેલેથી જ શાંતિ છે, આજથી 200 વર્ષ પહેલાથી. અહીંયા કોઈ નહીં આતંકવાદ, નહીં કોઈ દંગા ફસાદ, નહીં કોઈ મારામારી. કચ્છની અંદર પહેલેથી જ સુખ શાંતિ છે. અને એટલે જ અહીંયા આધારાનંદ સ્વામી લખે કે ઓર દેશ મે ઉપદ્રવ હે ભારી. અમદાવાદમાં જાઓ, મહારાજના વખતથી ડખા ચાલતા ને હજી ચાલે, કઈ નક્કી નહીં ક્યારે દંગા ફસાદ થાય, મારામારી થાય. પણ આપણો કચ્છ એટલે એવો પવિત્ર, લોકોને આવવાનું મન થાય. સાધુઓને જયારે માર પડતો ગુજરાતમાં, ત્યારે સૌથી શાંતિનું જો સ્થાન હોય તો એ આપણું કચ્છ હતું. એટલા જ માટે કચ્છની ભૂમિ છે ગૌરવવંતી ભૂમિ છે, ભાગ્યશાળી ભૂમિ છે. અને એ કચ્છની ભૂમિમાં આપણે બધાનો જન્મ થયો, આપણા જેવો ભાગ્યશાળી આ જગતમાં કોઈ નથી. મહારાજને વારે વારે કચ્છમાં આવવાનું થાય અને કચ્છમાં આવે એટલે માનકુવા આવે જ. અરે એક વખત તો કેવું થયું, મહારાજ ભુજથી નીકળ્યા હશે અને માનકુવા તરફ જતા હશે. મહારાજની સાથે નાજો જોગીઓ, સુરા ખાચર, આ બધા કાઠીઓ ભેગા હતા. હવે માર્ગમાં રેતી આવી, આ ડામરો તો હમણાં થયા, આ પાકા રોડ તો હમણાં બન્યા. આ વડીલોને ખબર હશે પેલા રસ્તા કેવા હતા. હવે રેતી આવીને મહારાજ કે અમે થાકી ગયા છીએ, અમને કોઈ ખંભામાં તો બેસાડીને માનકુવા પહોંચાડો તો પહોંચી. કાઠી દરબારો કે મહારાજ હવે કેમ કરવું. મહારાજે નાજા જોગીયાને કીધું, નાજા એમ કર, તું બેસી જા, અમે તારા ખભા ઉપર બેસીએ, તું ઊભો થઈ અને અમને આગળ ચલાવો, અને તારે 50 ડગલા હાલવાનું, પછી જે કાઠીનો વારો આવે એના ખભા ઉપર અમે બેસશું. નાજો જોક્યો કે ભલે મહારાજ. મહારાજના ખભા ઉપર બેઠા અને 60 ડગલા આ નાજો જોગ્યો આગળ ચાલ્યો. મહારાજ કે બસ તારી ડ્યુટી પૂરી. સુરા ખાચરને કીધું, સુરા બાપુ હાલો હવે તમારો વારો. કે સુરા બાપુ મનમાં વિચાર કરે કે ભણું, મારા શરીર એક તો જાડું શરીર અને મારો વજન એ માનમન ઉપાડી શકું છું, ને એમાં મહારાજનો વજન મારે ઉપાડવાનો. ભગવાને કીધું એટલે આજ્ઞા પાડવી જ પડે. સુરા ખાચર માનમન નીચે બેઠા અને શ્રીજી મહારાજ એમના ખભા ઉપર બેઠા, અને જેવા ખભા ઉપર બેઠા તો સુરા ખાચર મરી ગયો. કે મહારાજ કે ભોલ ખોટી રાડું પાડમાં, કે આમથેમ થા બરાડા ના પાડ, કે અમારું શરીર હાવ સુક લકડી અને તને વજન લાગે છે. સુરા ખાતર કે ભણું મહારાજ, આમાં તમે વાત શું કરવી, કે આખી ત્રિલોકીનો ભાર લઈને બેઠા છો તો શું વજન ન લાગે મને. મહારાજ કે તારા જેવાનો કામ નહીં, હાલો હાલો બીજા કાઠી આવો. કે આ પોતાનું શરીર માન ઉપાડી શકતો હોય, મારું શરીર શું ઉપાડશે. કે પછી બીજા શરીર કાઠીના શરીર ઉપર
ખભા ઉપર બેસી અને મહારાજ માનકુવાની અંદર આવ્યા છે. માનકુવામાં મહારાજ નાતા સુતારને ઘરે બિરાજમાન છે. તમામ કાઠીઓને મહારાજે ભોજન કરાવ્યા અને એ વખતે ભુજથી ગંગારામ મલ અને એમના મિત્રો બધા મહારાજને મળવા માટે આવ્યા છે. દંડવત કરીને મહારાજને સન્મુખ બેઠા એટલે સ્વામિનારાયણ ભગવાનને એમ થયું કે આજે આપણે કોમ્પિટિશન કરીએ. મહારાજ પણ છે ને ક્યારેક ક્યારેક એવી રમતો રમતા અને રમાડતા, આ બહુ મોટા ખેલૈયા હતા ઓ ભગવાન. મહારાજે અદા બાપુ અને ગંગારામ મલને કીધું તમારા બે માંથી મજબૂત કોણ? ઓબ્વિયસલી આપણને ખબર છે ગંગારામ મલ નું શરીર એટલે બોડી બિલ્ડર. અને એમ કહેવાતું કે ભુજની અંદર 200 મલ હતા, એ 200 મલ ના ઉપરી આ ગંગારામ મલ હતા. આટલા મજબૂત, એને આપણે ભટકાઈએ તો આપણો ભૂકો નીકળી જાય પણ ગંગારામ મલ ને કઈ ન થાય, આવું ભરાવદાર એમનું શરીર. એટલે ગંગારામ કે મહારાજ ઓબ્વિયસલી હું જ મજબૂત છું. અદાભાઈ કે નહીં ગંગારામ, જેમ તમે કહો છો એમ હું પણ કહી શકું એમ છું, હું એ મજબૂત છું, મારામાં બળ છે. મહારાજ કે હાલો કરો કુસ્તી. કે અને મહારાજની સામે ભર સભામાં અદા બાપુ અને ગંગારામ મલ બંને જણા કુસ્તી રમવા માંડ્યા. ગંગારામ મલનું શરીર તો બહુ ભારે, અદા બાપુને ઉપાડીને સીધા પટકી નાખ્યા ધૂળમાં. ધૂળમાં નાખ્યા ને પછી વજન દઈ માથે હાથ મૂકી દીધો એવો ને. અને જેમ ઓલું પાણીમાંથી માછલો કાઢીને માછલો કેવો તડફડે, એમ અદા બાપુ તડફડવા માંડ્યા કે મૂકી દો મને મરી ગયો. કે ગંગારામ કે અદા એમ કે હું હારી ગયો. અદો કે એમ તો ન કહો, કે ગામ વટ જાય ને. નિર્ણય હું નહીં કરું, નિર્ણય મહારાજ કરશે. મહારાજ કહે પાકો નિર્ણય. મહારાજ હસતા હસતા કે અદા બાપુ હારી ગયા તો હજી નિર્ણય નથી કરી શકતા. મહારાજ કે તમે હારી ગયા ને ગંગારામ મલ જીતી ગયા. અને ત્યારે અદા બાપુએ જે શબ્દો કીધા ને બહુ સાંભળવા જેવા છે. અદા બાપુ કે મહારાજ સાચું કહું, મને ખબર હતી કે આ ગંગારામને હું પહોંચવાનો નથી, કારણ કે એનું મોટું શરીર મજબૂત બોડી ના છે. પણ મહારાજ તમને રાજી કરવા સારું કરી અને મેં આ મલ્લ યુદ્ધ કર્યું છે. જુઓ તો ખરા, ભગવાનને રાજી કરવા માટે ભગતને હારવું પડે તો એ હારી જાય, પણ મારા ભગવાન કેમ રાજી થાય એવા પ્રયત્નો એવી ઈચ્છા રાખનારા આપણા કચ્છના ભક્તો હતા. બપોરનો સમય થયો અને મહારાજ એ વખતે નાથા સુતારને ઘરે જમવા માટે પધાર્યા છે. વિશેષ જ્યારે મહારાજ માનકો આવતા ત્યારે વધારે નાથા ભગતને ઘરે રોકાય. અને નાથો એવો પ્રેમી ભગત, બુદ્ધિ બિચારાની થોડીક ઓવર, તમને ખબર ને ઘણાની બુદ્ધિ ઓવર લિમિટ થઈ ગઈ હોય, મગજમાં જેટલી ભરાવાની એટલી ભરાઈ ગયું પછી થોડીક વધારે ઓવર જાય. આ નાથો એવો બિચારો ભોળો માણસ, સાવ ભગવાન જેમ કેમ કરનારવા. અને મહારાજ નાથા સુતારને ઘરે રોજ મરચાના ઘોળા જમતા. અડધા શેરનો ઘોળો શ્રીજી મહારાજ રોજ આ નાથા સુતારને ઘરે જમતા. અને એક વખતનો સમય મહારાજ જમવા માટે બેઠા હતા ને એ જ વખતે દંડાવ્યા દેશમાંથી રાજપૂત ડુંગરજી ભગવાનના ભગત ત્યાં દર્શન કરવા માટે આવ્યા. દર્શન કરવા માટે આવ્યા, દંડવત કર્યા અને બારણાની શાખ પકડીને ઊભા રહ્યા. અને ત્યારે સ્વામિનારાયણ ભગવાને શું કીધું અને કેવો પ્રસંગ બન્યો અને અદ્ભુત એની પંક્તિઓ આપણા સંતોએ પોતાના કાવ્યની અંદર કડી દીધી કે એ વખતે કેવો અદ્ભુત પ્રસંગ બને છે. તે સમે દેશ ધંધાવ્યથ કી, તે સમે દેશ ધંધાવ્યથ કી, આવ્યા ક્ષત્રિ Yeah.
हो धीरे धीरे जमाड़ो ते नाथे, धीरे धीरे जमाड़ो ते नाथे, तेरे शांति ते सारी रे पाम्या, दुख मर जातनो ते बाम्या, तेरे शांति ते सारी रे पाम्या, दुख मर जातनो ડુંગરજી પાર્ષદ મહારાજ પાસે આવ્યા. મહારાજ કે આવો ડુંગરજી, આવો જમવા પધારો. અને મહારાજ તો મરચાના ગોળા જમતા હતા એટલે ગ્રીન લાડુ. ડુંગરજીને એમ થયું કે મહારાજા લાડવા બહુ સારા જમે છે, નક્કી સ્વાદિષ્ટ હશે. મહારાજ કે આવો ડુંગરજી બેસો જમવા માટે. અને એમને બીજું ભોજન આપવામાં આવ્યું. ડુંગરજી કે નહીં મહારાજ, તમે જમો છો ને એ મને લાવો. મહારાજ કે ડુંગરજી આ તમે નહીં ખાઈ હગો, આ અતિ સ્વાદિષ્ટ લાડવા છે. હા તો મહારાજ આપણે બે લાડવા જોઈએ, તમે નહીં ખાઈ શકો. અરે મહારાજ તમે જુઓ તો ખરા, તમે ખાઓ તમે કેમ ના ખાઈ શકીએ. અને મહારાજે એક લાડવો દીધો અને કીધું લ્યો ડુંગરજી મોઢો મોઢામાં નાખવા. અને એક જ્યાં ઓલા મરચાનો લાડવો મોઢામાં મૂક્યો, મોઢામાં મૂક્યો ને મોઢું બળવા માંડ્યું. મરી ગયો મરી ગયો, એ ઘી લાવો કો ઘી લાવો, હા 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 કરો માંડ્યો. નાકમાંથી આંખમાંથી મંડ્યા પાણી નીકળવા, બેભાન અવસ્થા જેવી થઈ ગઈ. મહારાજ કે મેં કહેતા હતા ડુંગરજી આ તમારું ભોજન નથી, કે તમારા માટે બીજું બનાવ્યું છે. મહારાજે સંતોને કીધું, સંતો એમ કરો તાજી ગાયનું તાજું ઘી લાવો, કે આ ઘી પીશે તો શાંતિ થશે. અને સરસ મજાનું સુગંધિમાન ઘી લાવ્યા, ડુંગરજીને પીવડાવ્યું, તહીં માનમાં થોડીક શાંતિ થઈ. આ એ વખતના ઘી એવા પાવરફુલ હતા, આ મોટું બળ્યું હોય તકલીફ થાય તો ઘી પીએ ને એકદમ શાંતિ થઈ જાય. અને હવે તો ખીચડીમાં ડબો એક ઘી નાખી દે તો એ ખબર નથી પડતી. વનસ્પતિ આવી ગયા ને હવે, ઓરિજિનલ ઘીની જે મજા હતી ને એ આ વડવા બેઠા એમને ખબર હશે. ઓરિજિનલ ઘીના તાજા તાજા લાડવા ખાઈ અને પછી જે વાડિયા કામ કરવા જાય ને આમ થાપો મારે ને પાતળમાંથી પાણી કાઢે, આવી તાકાત હતી ઘીમાં. હવે બધું ડાલડા થઈ ગયું, વનસ્પતિ થઈ ગઈ એટલે શરીરમાં શક્તિ બધી ઘટી ગઈ. મહારાજીએ ડુંગરજીને પ્રેમથી જમવા માટે બોલાવ્યા છે અને ડુંગરજી જમતા જાય છે. મહારાજે કીધું એમ કરો, આ તમારા માટે સરસ મજાના દાળ અને રોટલા છે, એ રોટલા તમે જમો. અને મહારાજ દાળ ને રોટલા આપતા જાય, પણ ડુંગરજી કેવી રીતે જમે છે સંતો લખે.
મહારાજ ડુંગરજી ને કીધું, ડુંગરજી છાનમાનો ખાઈ લે ને, આ ખાતા કરતા તારો અવાજ વધારે આવે છે, આ છબડકો લેવો ને સ્વાદ છે, છાનમાનો ખાઈ લે. ડુંગરજી કે મહારાજ મારે ટેવ એવી નથી, મને તો જમતા જમતા હબડકો બોલાવવાની ટેવ છે. મહારાજ કે હબડકો લેવો એક પ્રકારનો સ્વાદ છે, અને જે વધારે સ્વાદ કરે મહારાજ કે માટે હરિજને સ્વાદ ન કરવો. હરિ કહે સબડકો તે સ્વાદ, બહુ સ્વાદેથી વધે પ્રમાદ. આ બહુ સ્વાદિયા માણસ હોય ને, બધું સારું સારું ખાવા મળે ને, પછી બરાબર પેટ ભરાઈને દાબી લે, અને પછી કે શરીર ઘટતું નથી. હવે રહોડામાં બેહીને એમ કે શરીર ઘટતું નથી, પછી ક્યાંથી ઘટે? હા, પછી તમને ખબર હે ને, અમુક અમુક શરીર શરૂઆતમાં તમે જુઓ હાવ હાઠીકા જેવા હોય, પછી ખાવામાં સ્વાદિયા થઈ જાય, એવા સ્વાદિયા થઈ જાય એટલે શરીર વધે, પણ નીચેનો ભાગ વધે, પેટ વધે, ઉપરનું પછી એમ હોય, પછી ઓલો હાંડામાંથી ટબુડી મૂક્યું ને એવું શરીર લાગે. આ પેટ એવું મોટો હાંડો થઈ ગયો હોય, માથે નાનકડો મોટું હોય ને, પેટ ચારે બાજુ ફૂલી નીકળ્યું હોય, આ સ્વાદિયા માણસો આવા બહુ હોય. એટલે મહારાજે કીધું, ડુંગરજી છાનામાનો ખાઈ લે. આવી રીતે મહારાજે ત્યાં રમૂજ કરી, અને ત્યાંથી ફરતા ફરતા હવે મહારાજ સોરઠમાં આવ્યા છે. સોરઠમાં જૂનાગઢમાં આવ્યા, હાટકેશ્વર મહાદેવના દર્શન કર્યા, અને ત્યાં શિવના ભગતને મહારાજે 500 સોનામોર આપીને દુઃખ એનું ટાળ્યું છે. બ્રાહ્મણોને મહારાજે જમાડ્યા અને સંતોને ભેળા કરીને મહારાજે કીધું, સંતો એમ કરો, હવે તમે ગામો ગામ દેશો દેશમાં ફરવા માટે જાઓ, મુમુક્ષુ જીવાત્માને અમારા સ્વરૂપનું જ્ઞાન કરાવો, અને આ કરાવતા કરાવતા કદાચ તમને ક્યાંય તકલીફ પડે તો સંતો કોઈ ચિંતા ન કરતા, આ તમારું કર્તવ્ય છે, તમારી ફરજ છે એમ સમજી, અને તમારા કામ છે પાર પાડજો. અને ભક્તજનો આપણે જોઈએ છીએ એ નંદભક્તિના સંતોથી માંડીને હમણાં સુધી સંતો ગામડા ફરે, વિદેશ ફરે, ક્યારે કેવા પ્રસંગો આવે, ત્યારે કેવાય દિવસો આવે, છતાં પણ કોઈ દિવસ કોઈ સ્વામિનારાયણ ભગવાનને ફરિયાદ કરવા ગયું નહોતું. ધનસંતો એમ નહોતું કીધું કે મહારાજ આના માટે અમે ભેખ લીધો છે, કોઈ દિવસ ફરિયાદ નથી, કારણ કે પોતાનું કર્તવ્ય સમજી અને સંતો સત્સંગ કરાવવા માટે જતા. અરે ક્યારેક ગામડામાંથી માર ખાઈને આવ્યા હોય તોય સ્વામિનારાયણ ભગવાન જે મા પોતાના બાળકને ખોડામાં બેસાડીને લાડ કરે, મહારાજ સંતોને કહેતા, સંતો દુરીજનો તમને આટલું આટલું દુઃખ દે છે, છતાં ક્યારેક તમારે એવા કઠણ શબ્દ બોલવા, ક્યારેક એમને તમારે ડરાવવા. અને ત્યારે ગરીબ ગાય જેવા સંતો એટલું જ કહેતા, મહારાજ ભૂંડા ભૂંડાઈ ન તજે તો ભલા કેમ પોતાની ભલાઈ તજે, મહારાજ આ ભેખ એના માટે અમે લીધો છે. અને ત્યારે સ્વામિનારાયણ ભગવાન રાજી થઈને એમ કહે, સાબાસ સંતો, જેને સમાજનું નિર્માણ કરવું હશે એને સહન કર્યા વિના છૂટકો નથી. અને એ સંતો સહન કરી ગયા અને આપણને આવો આવા સુખના દિવસો આપી ગયા. મહારાજે કીધું, સંતો હવે ચિંતા ન કરજો, કે
જેણે જેણે તમારો અપરાધ કર્યો છે એના મૂળિયા એના વંશ સહિત આખા પરિવારનો નાશ થઈ જશે, પણ તમારું આ દુઃખ છે ને મારાથી જોવાતું નથી. હવે એમ કરો સંતો, આ તમારા તિલક છે, આ કંઠી છે, આ બાહ્ય વેશ છે આખો કાઢી નાખો. અને એ વખતે સંતોએ તિલક બંધ કર્યા, પૂજાઓ બંધ કરી, શિખાઓ કાપી નાખી, કારણ કે દેશકાળ એવો હતો. એટલે પછી આપણે એવું ન સમજી લેવાય, અલ્પકાળ હોય પછી એને મહત માની લઈએ કે આવા દેશમાં ક્યાં પૂજા થાય, વળી તિલક ચાંદલા કરી તો વળી બીજા પૂછે. પણ ભગવાનનો સુરવીર ભગત હોય ને કોઈ દિવસ અલ્પકાળને મહત્કાળ સમજે જ નહીં, સિચ્યુએશનની સાથે એવી રીતે ફોલો કરે કે થોડા દિવસમાં સારો સમય આવી જાય. આ બાજુ સંતો ગામડા ફરવા માટે ગયા. નિષ્કુળાનંદ સ્વામી લખે કે સંપત્તિમાં સંતોની પાસે શું હતું. તમને ખબર છે, કોઈ પણ વ્યક્તિ મિશન લઈને જતો હોય તો સૌથી પહેલા એને વસ્તુની જરૂર પડે ન પડે. આજે તમને ખબર છે, મોટા મોટા સેમિનારો ગોઠવતા હોય ત્યારે સાઉન્ડ સિસ્ટમની જરૂર પડે, બધે મટીરિયલ જરૂર પડે, સ્ક્રીનની જરૂર પડે, લેપટોપની જરૂર પડે, આ બધી વસ્તુ હોય તો લોકોને સેમિનારમાં મદદરૂપ થાય. પણ સંતોની પાસે કાંઈ નહોતું. એ વખતે હતું શું, નિષ્કુળાનંદ સ્વામી લખ્યું, એ કમંડલું, ગોદડી, વસ્ત્ર અને કોપીન અને પહેરવા માટે બે ધોતિયા. આ સાધુની સંપત્તિ જુઓ. અને અત્યારનો તમે જુઓ, તમારા સાધુની પાસે આ આટલી વસ્તુ તમને જોવા મળે, એક તો પાત્ર, પાઘડી, પૂજા અને પુસ્તક. તમને ખબર, અમારા સાધુનું આ ધર્મામૃત છે. ધર્મામૃતમાં આ બધી વસ્તુ લખેલી કે સાધુને આટલી આટલી વસ્તુ રાખવી. પણ હવે અમારે સમય એવો આવી ગયો છે ને, હવે મોબાઈલ રાખવો પડે. મોબાઈલ હવે ધર્મામૃતમાં લખેલું આવતું નથી, ક્યાંય એમ નથી લખેલું સંતોએ લેપટોપ રાખવા. હવે જો અહીંયા સમજવા જેવી બાબત છે, જીવનમાં માણસને અમુક વસ્તુ અનિવાર્ય હોય, અમુક વસ્તુ આવશ્યક હોય અને અમુક વસ્તુ અનાવશ્યક હોય. હવે અમે જો આ ન રાખીએ તો અમે મરી ન જાય, નિભી જાય અમારું, પણ કામ કરવું હોય ન થાય થાય. હવે હરિભગતને કોઈ હોય, કોઈ નવા ભગત આવ્યો સત્સંગ કરાવવો હોય, દેશ વિદેશ કોન્ટેક કરવા હોય તો શું કરવું કયો. હવે દેશ વિદેશ સત્સંગ કરાવવા માટે જવું હોય તો પ્લેનમાં બેસવું પડે, તમને ખબર હે. હાલીને તો આમ લંડન કે ઓસ્ટ્રેલિયા પહોંચી ન શકીએ. હા, ઘણી જગ્યાએ અમને આવા અનુભવ થાય હો, એરપોર્ટમાં તો બેઠા હોય ને કોઈ કેવા માણસો આવે, આ લોકોને વળી લંડન શું કામ હશે, આ લોકોને અમેરિકા શું કામ હશે, તારા છોરાને પેણાવવા માટે જઈ રહ્યા, મૂકજે અમારી સભામાં, ગોઠવી દેશું ક્યાંક એનું. તને નથી મળ્યું એટલે આનું જોઈને તને બળતરા થાય છે. હવે સમય એવો આવ્યો છે, તમને ખબર છે, અમુક વસ્તુની આવશ્યકતા હોય અને અમુક વસ્તુ અનિવાર્ય હોય. આ જો કપડાં છે ને અમારા સાધુ માટે અનિવાર્ય છે, આ ન હોય તો ના હાલે, તમને ખબર છે. પૂજા ન હોય તો ના હાલે, એટલે અમુક વસ્તુ ફરજિયાત હોવી જોઈએ અને અમુક વસ્તુ આવશ્યક. આ લેપટોપ છે, મોબાઈલ છે, ટેબ છે, હવે ન હોય તો નિભી જાય, પણ જેવું ધાર્યું આપણે કામ કરવું હોય થઈ શકે નહીં. અત્યારે તમને ખબર છે, સાયન્સ અને ટેકનોલોજીનો સમય છે, એટલે અમુક વસ્તુની આવશ્યકતા જરૂર પડે, ફોન રાખવા પડે. આ સંતોની પાસે નિષ્કુળાનંદ સ્વામી કે સંપત્તિમાં એક ગોદડી છે, વસ્ત્ર છે અને કોપીન છે. આટલી વસ્તુ લઈને સંતો ગામડા ફરવા માટે નીકળ્યા છે. અને સ્વામી કહે છે, આ જગતની અંદર ત્યાગનો મોટામાં મોટો મહિમા છે. ભક્તજનો એક વાત સમજવા જેવી છે, ત્યાગમાં જેવું સુખ છે ને ભોગમાં સુખ નથી. તમે એક વિચાર કરો, ફોર એક્ઝામ્પલ, કરોડપતિ માણસ હોય અને આખું સોનાથી મઢેલું હોય, 5-10 કિલો સોનું પહેરેલું હોય, વીંટિયું પહેરેલી હોય, ગળાની અંદર ચેન પહેરેલી હોય, હાર પહેરેલો હોય, તો શું દુનિયાને વંદન કરશે, એના ચરણને પૂજશે? પણ આ સાધુ પાસે કાંઈ નથી, માત્ર એક ભગવા વસ્ત્ર ધારણ કર્યા છે. સાદા વસ્ત્ર પહેરનાર, એક ઝૂંપડીમાં રહેનાર સાધુને આખું જગત વંદન કરે છે. મહિમા ત્યાગનો છે, ભોગનો નથી. જેની પાસે કાંઈ નથી એને આખી દુનિયા વંદન કરે, અને જેની પાસે કોઠાર ભંડાર ભરેલા છે એના ચરણ પૂજવા માટે કોઈ જતું નથી. સ્વામિનારાયણ ભગવાને ત્યાગનું એટલું જ મહત્વ આપ્યું છે કે અમારા સાધુ જેટલા નિસ્પૃહી હશે એટલા જ જગતની અંદર વંદનીય અને પૂજનીય બનશે. આ સાધુની પાસે કાંઈ ન હોય. જુઓ, તમે એમ કહો, હાલો કાલે સ્વામી હાલવાનું છે, હાલો પૂજા કરી ફેંક નીકળી જાય, અમે તમને કેવું હોય તો આની પરમિશન લેવી પડશે,
આટલી વસ્તુ પેકિંગ કરવી પડશે, આ કામ એડજસ્ટ કરવા પડશે, કરવું પડે કે ના કરવું પડે? મહિમા ત્યાગનો છે, મહિમા ભોગનો નથી. આજે મહારાજે સંતોને ગામડે ગામડે ફરવા માટે મોકલેલા છે અને સંતો પણ મહારાજની આજ્ઞાથી ગામડા ફરે, જીવાત્માને ભગવાનનું સ્વરૂપ ઓળખાવે અને કોઈક જગ્યાએ માન પ્રતિષ્ઠા મળે. પણ આ સાધુ છે ને કોઈ માન પ્રતિષ્ઠામાં લેવાતા નથી. આ એક વસ્તુ અહીંયા સમજવા જેવી છે. જે વ્યક્તિની અંદર પોતાની સુષુપ્ત શક્તિ હોય અને એ શક્તિઓ જ્યારે બહાર પ્રગટ કરતો હોય અને એ વખતે જો માન અને પ્રતિષ્ઠાની અંદર જે લોભાઈ જાય, એના દિવસો સમજી લેવાનું ડાઉન થાય. અમે જો પૂજાવા માટે કામ કરીએ તો અહીંયા બેસી ન શકીએ. અમે જે જે માન અને પ્રતિષ્ઠામાં ગયા છે ને, એના દિવસો એનું જીવન પછી એમ જ બરબાદ થયું છે. પછી કોઈ શક્તિઓ એની કામ આવતી નથી. આ સંતોની પાસે આટલી તાકાત હતી છતાં પણ કોઈ દિવસ ક્યાંય પ્રતિષ્ઠામાં લોભાણા નથી. માત્ર એક જ ટાર્ગેટ, જીવાત્માને ભગવાન ઓળખાવવા. જે જે જીવાત્મા યોગમાં આવે અને ભગવાનની વાત કરે, મોક્ષનો માર્ગ બતાવે અને પ્લસમાં કોઈ જાતની અપેક્ષા નહીં, આ કેટલું અઘરું કામ છે. તમારે મદદરૂપ થવું અને પ્લસમાં પાછું કાંઈ મળે નહીં, આ કેવું કયો? આ સંતો તમને ખબર છે કોઈ જાતનો સ્વાર્થ નથી એમને, અને રાત દિવસ સત્સંગને માટે દોડાદોડ કરે છે, કોઈ અપેક્ષા નથી. અપેક્ષા માત્ર એટલી કે અમારા ભક્તો છે એ ભગવાનના ચરણે જાય અને સુખી થાય, દૈહિક રીતે, પારિવારિક રીતે, આધ્યાત્મિક રીતે સુખી થાય, એટલો જ આ નિષ્ફળ સંતોનો આશ્રય છે. નિષ્ફળાનંદ સ્વામી કે મહારાજ ફરતા ફરતા પીપલાણામાં આવ્યા છે. નરસિંહ મહેતાને ઘેર બે દિવસ રોકાઈ અને મહારાજને ત્યાં કાઠી હરિભક્ત બધા મળ્યા. એમને લઈને મહારાજ હવે મેઘપુર જવાની તૈયારી કરે છે. બીજા દિવસનો સમય મહારાજ મેઘપુર જવાની તૈયારી કરીને મહારાજની સાથે મૂળજી પાર્ષદ. મૂળજીને કીધું, મૂળજી એમ કર, આજનો દિવસ છે ને લોહીથી ભરેલો દેખાય છે, એટલે મહેરબાની કરીને તું આજે એકે હથિયાર તારા ભેળે લેતો નહીં. આજે અમને ખબર છે આજે સારું નથી થવાનું, માટે મહેરબાની કરીને તને કહીએ કે તું હથિયાર લેજે નહીં. મૂળજી કે ભલે મહારાજ. બધા હથિયારો કાઢી નાખ્યા પણ એક તલવાર ભેગી રાખી. મહારાજની આજ્ઞા નહોતી છતાં પણ એક તલવાર ભેળી રાખી. ને ઘટના કેવી બને વાલા ભક્તો, મહારાજ ભાડેર થઈને મેઘપુર જવા આગળ નીકળે છે. મૂળજી ભગત સૌથી પહેલા આગળ હતા અને આગળ એટલા બધા નીકળી ગયા, મહારાજ રહી ગયા પાછળ, મૂળજી રહી ગયો એકલો. મૂળજી પહોંચી ગયો મેઘપુરમાં અને ત્યાંના બાવાઓ મહારાજના દ્વેષી, અને મૂળજીને એ બાવાઓ મળ્યા અને મહારાજની સીધી નિંદા કરવા માંડ્યા, એટલે મૂળજીથી આ સહન થયું નહીં. મૂળજી કે ગોલકુના છાનો માનો રેજે, અમારા ભગવાન વિશે આમ બોલતો નહીં કાંઈ. પડેલો બોલો બાવો બંધ રહ્યો નહીં. મૂળજીને રીસ ચડી અને ઓલી તલવાર ભેગી હતી, સીધી ઓલ્યા બાવાના કાંડા ઉપર મારી. કાંડા ઉપર મારી તો ખરી, પણ આખી નાતને ખબર પડી ગઈ કે આપણા બાવાને આને માર્યો છે. આખી નાત અને ત્યાંના ભાટ લોકો ભેડા થઈને મૂળજીની વાસે પડ્યા. મૂળજી આગળ ને આ બધું ટોળું પાછળ. મૂળજી ભાગતો જાય પણ આ બાવાઓએ એટલે ભાટ લોકો કીધું કે મૂળજી જો આગળ વધ્યો છે તો તને તારા સ્વામિનારાયણના સમ છે, હવે કેમ આગળ વધવું? એ જ વખતે મૂળજી ત્યાં ઊભો રહી ગયો અને આ દ્વેષી બાવાઓએ આવી અને પાછળથી મૂળજીને સીધી બરછી મારી. હું હરી નીકળી બરછી, હેઠો પડી ગયો, ત્યાં મરું મરું થઈ ગયો. અને આ બાજુ મહારાજની મેઘપુરમાં એન્ટ્રી થઈ. મેઘપુરમાં એન્ટ્રી થઈને પેલા અમુક બાવાઓ સ્વામિનારાયણ ભગવાનની પાસે જઈને ફરિયાદ કરી કે તમારા મૂળજીએ અમારા બાવાનું કાંડું કાપી નાખ્યું, સ્વામિનારાયણ આ તમે યોગ્ય નથી કર્યું. મહારાજે પોતે માફી માંગી. હો એક સર્વાવતારી ભગવાન એક જીવાત્માને માટે કરીને એક ક્ષુલ્લક માણસની આગળ ભગવાન માફી માંગે છે. મહારાજે કીધું, બાવાજી વાંધો નહીં, જે થયું હોય પાટાપિંડી જે થશે મહારાજ કે અમે કરી દેશું. અને ત્યાં તો કોઈ ગરીબ ભગતે આવીને સમાચાર આપ્યા કે મહારાજ, મહારાજ મૂળજીને બરછીથી આ બાવાઓએ મારી નાખ્યો છે. અને ત્યારે સ્વામિનારાયણ ભગવાનની આંખમાંથી આંસુ નીકળ્યા. મહારાજને એમ થયું કે છ છ મહિના સુધી આ મેઘપુરની અંદર અમે ચોર્યાસી કરી અને આ લોકોને એટલો અમારો ગુણ ના આવ્યો,
અમારા ભગત ને મારી નાખ્યો, માટે મહારાજ કે આથી આ ગામ નો અમે ત્યાગ કરીએ છીએ, આ ગામ નું પાણી અમે આજથી હરામ કરીએ છીએ. મહારાજ ગામ છોડીને જ્યાં મૂળજી પડ્યો હતો ત્યાં મૂળજીની પાસે આવીને કીધું, મૂળજી બોલ બોલ, હાથે હવે તારે જીવવું છે કે મરવું છે? મહારાજ ઘણું જીવ્યો, હવે તમારા ધામમાં લઈ જાઓ. અને મહારાજ મૂળજીને ધામમાં મૂક્યો અને હરિભક્તોને કીધું કે મૂળજીનો અગ્નિ સંસ્કાર કરી નાખજો. અને ઇતિહાસ એમ કહે કે મહારાજે ગામનો ત્યાગ કર્યો ત્યારથી કરીને ગામમાં વરસાદ ના વરસ્યો. એક વર્ષ, બે વર્ષ, ત્રણ ત્રણ, ચાર ચાર વર્ષ સુધી ગામમાં વરસાદ ન વરસ્યો, અનાજનો એક દાણો ન પાક્યો. અને પછી એમ કહેવાય કે મહારાજ તો ધામમાં ચાલ્યા ગયા હતા અને ગોપાળાનંદ સ્વામી પાસે એ ભક્તો આવ્યા અને સ્વામીને પ્રાર્થના કરી કે સ્વામી, આ મહારાજનો કોપ અમારા ગામ ઉપર થયો છે, સ્વામી તમે દયા કરો, નહીં તો આખું ગામ ઉજળ થઈ જશે, કોઈની પાસે ખાવા માટે અનાજનો એક દાણો નથી. અને ત્યારે ગોપાળાનંદ સ્વામી કૃપા કરીને પછી વરસાદ થયો હતો. આજે પણ ભક્તોજનો ઘણા એવા સ્થાપિત ગામડાઓ છે કે ગામની જે રોનક હોવી જોઈએ, ગામની જે સૌંદર્યતા હોવી જોઈએ, આજે કેટલાય ગામડાઓમાંથી લુપ્ત થતી આપણને જોવા મળે. એનું કારણ કોઈક ભગવાનના ભક્ત કે મહાપુરુષનો કોપ થયો હોય છે, જેના કારણે આખા ગામને ગામ ઉજળ થઈ જાય, એકને કારણે આખા ગામને સજા ભોગવવી પડતી હોય છે. નિષ્કળાનંદ સ્વામી કે મહારાજ ફરતા ફરતા બંધિયા આવ્યા છે અને બંધિયાના એકાંતિક ભક્ત ડોસાભાઈ રે સંસારમાં પણ તમામ વૃત્તિ ભગવાનની અંદર હતી. જો ભક્તો, વ્યવહાર તમે કરજો, સંતો તમને કોઈ બાદ નહીં કરે, ખૂબ વ્યવહાર કરો. ભગવાનને અમે પ્રાર્થના કરીએ કે તમને ખૂબ વ્યવહારમાં આગળ વધારે, પણ વ્યવહારની અંદર આગળ વધતા વધતા તમારું કર્તવ્ય છે ડોન્ટ ફરગેટ યોર ડ્યુટી, ધેટ ઇઝ ધ મેન ઇમ્પોર્ટન્ટ થિંગ્સ. કાર્ય ગમે એટલું કરો, પણ કોઈ દિવસ તમારું જે મેન કર્તવ્ય છે સત્સંગ ભજન, એ ક્યારે ભૂલાવવું જોઈએ નહીં. આ વસ્તુ બધાને સમજવાની જરૂર છે. આ ડોસાભાઈ આવા હતા, ગોળની ફેક્ટરી એમની, અને હજી તો નાયા હોય ના નાયા હોય એના પહેલા તો ફેક્ટરી પહોંચી જાય. આપણે તો એવા નથી ને, નાઈ ધોઈ પૂજાપાઠ કરીને પછી જાય ને, શું કે ભીમજીભાઈ, બરાબર ને? સાઈટ ઉપર જાય ત્યાં આપણે એકદમ અપટુડેટ થઈને જાય ને. પણ આ ડોસાભાઈ એવા હતા, નાવાનું બાવાનું બધું પછી, કાન ઉપર દાંતણ ખોસી અને પેલા ફેક્ટરીએ પહોંચે અને હિસાબ બધો ભેગો હોય, કેટલી આવક થઈ, કેટલી જાવક, કેટલી ઇન્કમ, કેટલો લોસ, કેટલો પ્રોફિટ, આખો હિસાબ સવારે પહેલા કરે, પછી હાત આઠ નવ વાગે નાવા આવે, નાહી ધોઈને પૂજાપાઠ પછી કરે. આ ભગત કેવા સમજવા, કયો એક દિવસ પ્રસંગ બન્યો. મહારાજ ગઢપુરમાં હતા ને આ બંધિયાના વાણિયાઓ મહારાજની પાસે જઈને કીધું કે મહારાજ, અમે અહીંયા લગ્નમાં આવ્યા છીએ તો અમને એમ થયું કે તમારા દર્શન કરી જાય. મહારાજ કીધું, તો બધું બરાબર, પણ મારા ડોસાભાઈ શું કરે છે, વ્યવહારમાં બધું બરોબર તો છે કે કેમ? વાણિયા કે મહારાજ, તમારે વાતો મોટી મોટી કરવી છે, અમે તો બધા ગળા હોડી ડૂબેલા, પણ તમારો ડોસો છે તો ચોટી હોડી ડૂબેલો છે, ટાઈમસર હવારે નાતો નથી, ઉઠીને સીધો પેલો ફેક્ટરી જાય છે. મહારાજ કે ના 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 ના, અમારો ભગત એવો હોય જ નહીં. મહારાજ કે બોલો, અમે એને સાધુ કરી દીધો. હે, એ સાધુ થાય? આ કરોડપતિ માણસને સાધુ કરવો કેટલું કઠણ ન પડે, બધું મૂકીને આવું એટલે. વાણિયાઓ કે મારા ચેલેન્જ મૂકી હાલો, એ જો ડોસો સાધુ થતો હોય તો અમે સત્સંગી થવા માટે તૈયાર છીએ. મહારાજ કે લગાવો શરત, હાલો લાગી ચેલેન્જ. અને મહારાજે કાગળ લખ્યો, કાગળમાં લખેલું હતું કે સૂતા હોય તો બેઠા થઈ જાજો, બેઠા હોય તો ઊભા થઈ જાજો, અને ઊભા હોય તો સીધી ગઢડાની વાટ પકડજો. અને બીજા દિવસનો સમય પાર્ષદ આવીને કાગળ આપ્યો, અને એ જ વખતે એ ફેક્ટરીમાંથી કામકાજ બધે એમને મૂકી સિદ્ધિ ગઢવાની વાટ પકડી અને મહારાજની પાસે આવીને થઈ ગયા સાધુ. કાંઈ એક શબ્દ પણ બોલ્યા નહીં. આપણે એવું સ્વામી જરાક ફોન કરે કે ભગત જરાક આવજો, તો સ્વામી જરાક એડજસ્ટ કરી લઉં બધું. આપણે દહ જગ્યાએ પૂછવું પડે, એડજસ્ટમેન્ટ કરવું પડે, પછી આવીએ ને. પણ સીધા ડોસાભાઈ પહોંચી ગયા ગઢડા. બોલો મહારાજ. મહારાજ કે તમારે સાધુ થવાનું, ભલે મહારાજ, કાંઈ પ્રશ્ન નહીં, હું ફેક્ટરી આલે મહારાજ, તમારે વાતો કરવી છે, ઘરવાળા રખડી જશે. એક શબ્દનું આર્ગ્યુમેન્ટ કર્યા વગર મહારાજે સીધા ભગવાન પહેરાવીને બેસાડી દીધા સંતોની સભામાં. થોડા દિવસ થયા, ઓલા વાણિયા ફરતા ફરતા પાછા ત્યાં આવ્યા. મહારાજ કે વાણિયા આપણી ઓલી શરત હતી ખબર છે ને? હા હા. વાલા ભક્તજનો, આપણી સભાની અંદર
પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સહજાનંદ સ્વામીનું આગમન થઈ રહ્યું છે ત્યારે ભગવાનને આપણે જોરદાર તાલીના નાદથી ભગવાનના આગમનને વધાવીએ, સંગીતના સૂર સાથે ભગવાનની આપણી સભાની અંદર પધરામણી કરીએ. બધા ભક્તજનો ઉભા થઈ જઈએ, આપણે ભગવાનનું આગમન સૌ ઉભા થઈ અને ભગવાનના આગમનને સહર્ષ વધાવીએ. ભગવાન સ્વામિનારાયણ ગઢપુરમાં બિરાજમાન છે અને પેલા બંધિયા ગામના વણિકો આવીને જ્યાં જોયું તો ડોસાભાઈ સાધુ થયેલા જોયા. મહારાજને કીધું, મહારાજ આ સાધુ? મહારાજ કે અમે નહોતા કહેતા. આપણી ચેલેન્જ હતી ને કે જો આ સાધુ થઈ જાય તો અમારે તમને સત્સંગી કરવા, અને ના છૂટકે વાણિયાઓને હારવું પડ્યું અને સત્સંગી થયા. મહારાજે કીધું કે અમારો ભગત ઘરની અંદર રહેતો હોય, સંસારમાં રહેતો હોય, છતાંય સંસારમાં ક્યાંય લોપાય નહીં. અને એ પ્રસંગને યાદ કરતા આજે સ્વામિનારાયણ ભગવાન ભાદરાની અંદર પધાર્યા છે. એક મહિનો મહારાજ રોકાયેલા છે, દિવાળીનો જબરજસ્ત અન્નકૂટનો મોટો મહોત્સવ કર્યો, અને હવે ભગવાન સ્વામિનારાયણ એમની પાસે જે કાઠી દરબારો હતા એમની પરીક્ષા કરવાનું મન થયું કે અમારો ભક્ત સંસારમાં રહે છે પણ કેવી રીતે સંસારમાં રહે છે, એની વૃત્તિઓ તો સંસારમાં કેટલી છે અને મારામાં કેટલી છે એ તપાસ કરવા માટે મહારાજે એક કાગળ લખ્યો છે. અને કાગળ એવો અદ્ભુત હતો કે એક કાગળના સાંભળવા માત્રથી, વાંચવા માત્રથી એ કેટલા દરબારોએ પોતાના ઘરનો ત્યાગ કર્યો હતો. અને એવો ઐતિહાસિક પ્રસંગ આજે નિષ્કુળાનંદ સ્વામી આ ભક્ત ચિંતામણી અંદર લખે છે. કોણ કોણ હતા અને કેવા કાઠીઓ હતા અને કેવી રીતે ઘરબાર એમણે ત્યાગ કર્યો અને મહારાજની પાસે આવ્યા, કેવો અદ્ભુત પ્રસંગ એ સંતોના શબ્દોમાં. માચા સુરા સોમલા અલૈયા મોડુ ના જા માતરા મમૈયા. માચા સુરા સોમલા અલૈયા મોડુ ના જા માતરા મમૈયા. અજા જીવા વિસરામ વળી, અજા જીવા વિરદાસ વળી, અજા જીવા વિરદાસ વળી, અજા જીવા વિરદાસ વળી. ઓ લાધા કાળા કર નસી મારી, લાધા કાળા કર નસી મારી. એ હસર વેતજી ઘર બાર ખાજો પરમ હંસ નિરધાર. એ હસર વેતજી ઘર બાર ખાજો પરમ હંસ નિરધાર. જેમાં મોટા મોટા ઘર મેલી, જેમાં મોટા મોટા ઘર મેલી, જેમાં મોટા મોટા ઘર મેલી, જેમાં મોટા મોટા ઘર મેલી. ભજ્યા હરી તજી જગ જેલી, ભજ્યા હરી તજી જગ જેલી. માટે માન જો અગ્ન અમારી, મુકજો સહુ મનમાં વિચારી. માટે માન જોયા મારે, મુકજો સહુ મનમાં વિચારી. એટલી એને આજ્ઞા કરી, એટલી એને આજ્ઞા કરી. પોતે રહ્યા કાંઈ હરી, પોતે આયા કહ, પોતે રહ્યા કાંઈ મહારાજે 18 કાઠીઓ ઉપર કાગળ લખ્યો અને કાગળની અંદર એટલું લખેલું હતું કે આ કાગળ મળે એટલે તરત ઘરબારનો ત્યાગ કરી સાધુ થઈ અને મહારાજ કે અમારા દર્શન કરવા માટે ભુજમાં આવજો. અને આ કાગળ એક વીરદાસ નામના પટેલ
એ પટેલ ને આપીને કીધું કે આ જેટલા કાઠીઓના ગામ છે એ તમામ ગામમાં જઈ અને કાગળ આપી આવો, સમાચાર પહોંચાડી આવો. અને સૌથી પહેલો કાગળ અલૈયા ખાચર ને ત્યાં આવ્યો. એ વખતે અલૈયા ખાચર બાર ગામ થી આવતા હતા. અને અલૈયા ખાચર નું તમને ખબર છે કે એક તો પોતે સમૃદ્ધિ વાળા રૂપિયા વાળા હતા, અને એમ કહેવાય કે અલૈયા ખાચર પોતાના શરીર ઉપર સોનાના તો આભૂષણ પહેરતા, એવો એમનો સાજ હતો, સોનાની વીટી, સોનાના કડા, આવા સમૃદ્ધવાન. અને આનો ત્યાગ કરવો એટલે કેટલું કઠણ કહેવાય. પણ વીરદાસ પટેલે કાગળ આપીને કીધું, બાપુ મહારાજનો કાગળ આવ્યો છે, શું લખ્યું છે જુઓ. અને જ્યાં પોતાનું નામ જોયું, ઘોડી ઉપરથી નીચા ઉતરી અને સીધો માર્ગ પકડી લીધો જેતલપુરનો. કાગળમાં લખ્યું હતું કે જેતલપુર જઈ ભાઈ રામદાસ પાસે સાધુ થઈ અને ભુજ અમારા દર્શન કરવા માટે આવજો. ઓન ધ સ્પોટ અલૈયા ખાચર બધાય વસ્ત્રોનો ત્યાગ કરી સીધા પહોંચી ગયા જેતલપુર અને સાધુ થઈ અને સીધી ભુજની વાટ પકડી. અરે એટલું જ નહીં, કારિયાણીના માચા ખાચર આ વીરદાસ પટેલ એમની પાસે કાગળ લઈને ગયા. એ વખતે માચા ખાચર પોતાની વાડીમાં કૂવો ગડાવતા હતા અને મજૂરો કામ કરતા હતા, પોતે હેન્ડલિંગ કરતા હતા. હવે તમને ખબર છે કન્સ્ટ્રક્શનનું કામ કરવું હોય માથે જે સુપરવાઇઝર હોય ને કેટલી મોટી જવાબદારી હોય, એક એક વર્કરને કયા કયા કામમાં એને જોઈન્ટ કરવો. પણ જેવો કાગળ આ વીરદાસ પટેલે માચા ખાચરને આપ્યો અને કાગળે વાંચતાની સાથે ઓન ધ સ્પોટ કામ મૂકી અને સીધા જેતલપુરની વાટ પકડી લીધી. અરે એટલું જ નહીં, કાગળ પહોંચતો પહોંચતો છે કુંડળ આવ્યો અને કુંડળના રાયબાઈનો દીકરો મામૈયો. મામૈયાને ખબર પડી, મામૈયો મૂકીને ભાગ્યો. અરે ભાગ્યો તો ખરો, પછી જ્યારે મહારાજે કીધું ને પાછા વળવાનો, ત્યારે એ મામૈયો પટગર પાછો આવતો હતો, એની માને ખબર પડી કે આ છોરો પાછો કેમ આવ્યો, નક્કી આને કંઈક ફોલ્ટ હોવી જોઈએ, કંઈક ખોટલાઈ કરી લાગે છે. અને એની માં વાળ છૂટા મૂકીને ધોકો લઈને ઊભી રહી કે મારો છોરો નક્કી આજ્ઞા લોપીને આવતો હશે, આવે તો ખરો ભાંગી નાખો કે એને. આ એક માની સુરવીરતા તો જુઓ કેટલી હતી, ભગવાનની પાસે જાય પછી કોઈથી જીવ પાછો આવે જ નહીં. આ બાજુમાં ધોકો લઈને ઊભા હતા. મામૈયાને ખબર પડી કે માં આજે મૂકવાના નથી. પછી પ્રેમથી સમજાવ્યા ને કીધું કે મહારાજે અમને પાછા મૂક્યા છે, આવી આવી સુરવીર માતાઓ આ સત્સંગની અંદર થયેલી છે. એક પછી એક પરમહંસો મહારાજની આજ્ઞાથી ભુજ તરફ આવે છે. અને આ બાજુ સ્વામિનારાયણ ભગવાન પણ લાલજી સુતાર એટલે કે નિષ્કુળાનંદ સ્વામી લઈને ભુજ આવ્યા છે. અને ભુજની અંદર 18 પરમહંસો મહારાજને મળ્યા છે. અને મહારાજા સંતોના દર્શન કરીને એટલા રાજી થયા, એટલા રાજી થયા મહારાજ કે શાબાશ સંતો, તમે જેવું કામ કર્યું છે જગતની અંદર કોઈ ના કરી શકે. આ જુઓ કેટલું અઘરું કામ જે નથી. એક ક્ષણની અંદર ઘર બાર અને પરિવારનો ત્યાગ કરી અને કાયમને માટે ભગવાનના ચરણે જવું કેટલું અઘરું છે. આપણી પાસે કેટલા એવા સંતો છે, એ લાખોપતિ કરોડોપતિના દીકરા હતા પણ એક ઠોકર મારી અને કાયમને માટે નનાણ દેવના થઈને રહી ગયા. લ્યો કીધું ને, ત્યાગનો મહિમા છે, ભોગનો મહિમા નથી. મહારાજ સ્વયં આ સંતોને દંડવટ કરવા લાગ્યા. અને દંડવટ કરી લીધા પછી મહારાજે કીધું, સંતો એમ કરો, હવે તમે બધાએ ઘરે જાઓ, અમારે જે કામ કરવું હતું એ કરી લીધું. અને ત્યારે સંતોની આંખમાંથી આંસુડા નીકળવા માંડ્યા અને સંતો રડતા રડતા કેવા શબ્દ બોલે છે. પ્રથમ બે સારી હરી કરીએ, 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 હવે બે સાર બના હરીએ, હવે બે સાર બના હરીએ. સૌથી સુંદર સારો સુવાગ તેનો પ્રેમ કરાવો છો ત્યાગ, સૌથી સુંદર સારો સુવાગ તેનો પ્રેમ કરાવો છો ત્યાગ. પણ હશે આમ કચાઈ, પણ હશે આમ કચાઈ, પણ હશે આમ કચાઈ, પણ હશે આમ કચાઈ. હો એવું જાણ્યું તમે મનમાય, એવું જાણ્યું તમે મનમાય, નહીં તો એવું વચન ન રાખો,
સર્યા ખૂબ માગે મનાખો નહી તો એવું વચન ને રાખો નિસર્યા કૂપ માગે મનાખો નિસર્યા કૂપ માગે મનાખો નિસર્યા કૂપ માગે મનાખો સંતો રડતા રડતા એમ કહે મહારાજા તમે શું કરો છો હવે એક બાજુ તમે અમને સંસારનો ત્યાગ કરાવ્યો અને હવે એમ કહો છો કે પાછા જાઓ મહારાજ આ તો તમે કેના જેવું કર્યું પેલો હાથી ઉપર બેસાડીને હવે તમે ગર્ધભ ઉપર બેસાડો છો સારા સારા વસ્ત્રો પહેરાવીને હવે તમે એમ કહો છો કે આ વસ્ત્રનો ત્યાગ કરી દો મહારાજ હવે અમારે સંસારની અંદર નથી રહેવું સ્વામિનારાયણ ભગવાને એમ કીધું કે સંતો તમે સંસારની અંદર રહેશો ને તો એ સાધુ જેવા જીવન જીવી શકશો પણ મહારાજ અમારે હવે સંસારમાં નથી રહેવું કારણ કે સંસારમાં મોટામાં મોટું બંધન છે અરે કદાચ કોઈક માણસને મજબૂત સાંકળથી બાંધીને કાળી કોટડીમાં પૂરવામાં આવે તો એ માણસ આજ નહીં તો કાલ વહેલો મોડો છૂટે પણ જે સંસારના પ્રવાહની અંદર તણાણો એ મહારાજ આજ દિવસ સુધી કોઈ છૂટી શક્યો નથી માટે મહારાજ દયા કરો મહારાજ કે ના ભક્તો તમારે સંસારમાં પાછા જવાનું છે જાઓ અમે તમને આશીર્વાદ આપીએ છીએ કે સંસારનું એકેય બંધન તમને બંધનરૂપ નહીં થાય આવા આવા ભક્તો આ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર હતા અરે બ્રાહ્મણોને પણ ટપાવી જાય એવા સત્સંગી સ્વામિનારાયણ ભગવાને આ સંપ્રદાયની અંદર તૈયાર કર્યા હતા સાધુ જેવા જીવન જીવનારા તો આજે સંસારની અંદર કેટલાય ગ્રહસ્થો પણ છે ભગવાનને એ સમજાવું હતું કે જે અમારો ભક્ત થાય એ સંસારમાં માયાના પ્રવાહમાં કોઈ દિવસ એ જાય જ નહીં નિષ્કુળાનંદ સ્વામી કહે આવી રીતે મહારાજે ભુજની અંદર એ તમામ સંતોને વિદાય આપી છે ભુજમાં ભક્તોના ભાવ મહારાજ પૂર્ણ કરતા કરતા પંચાળાની અંદર આવ્યા છે પંચાળાનો પણ બહુ જબરજસ્ત મોટો ઇતિહાસ છે ઝીણાભાઈની એક દિવસ એવી પરિસ્થિતિ હતી કે ઘરની અંદર ખોરી જાર અને દાળ ખાવી પડે એવા દિવસો હતા પણ સ્વામિનારાયણ ભગવાનને અંગ્રેજ સરકારની મદદથી એ ઝીણાભાઈના ઘરની અંદર રહેલું દુઃખ તમામ દૂર કર્યું હતું જ્યાં જ્યાં કાઠી દરબારોને જેટલી જેટલી તકલીફો આવી છે ને ભગવાન કાયમ એ ભક્તોની પડખે ઊભા રહ્યા છે ઝીણાભાઈએ કીધું હતું મહારાજ જેથી અમે તમારા થયા છીએ તેથી મહારાજ આ ગામના લોકો ઉલટાના અમારી સામે થાય છે કારણ કે અમે કોઈ હિંસા કરતા નથી ન્યાય અને નીતિના માર્ગે અમે ચાલીએ છીએ તો મહારાજ શું કરીએ મહારાજ કે બાપુ ક્યારેક પાવર બતાવવો પડે ને તો પાવર બતાવવો પડે કાયમ પછી ઢીલા ના રહેવાય ખબર છે ને કંપનીમાં નોકરો કામ કરતા હોય ને તમારા ઉપર હેવી થઈ જાય તો ના હાલે કંપની એમ ક્યારેક વીટો પાવર વાપરવો પણ પડે મહારાજે સંતોને પણ આ વાત કરી હતી અને આજે ઝીણાભાઈની આગળ પણ મહારાજ એ જ વાત કરે છે નિષ્કુળાનંદ સ્વામી કે આવી રીતે મહારાજ પંચાળાથી આગળ બોટાદ પધાર્યા છે અને બોટાદના સોમલા ખાચર કેવો મહાન ભગત એમ તમે એની સમજણ તો જુઓ અરે પોતાના બંને યુવાન દીકરાઓ ધામમાં ચાલ્યા ગયા છતાં પણ એને સોમલા ખાચરને ક્યારેય દુઃખ નહોતું થયું નહીતર માંગી શકત ને કે મહારાજ મારી ઘટપણની કોઈ લાકડી નથી થોડી દયા કરો આ મારા બે દીકરા ચાલ્યા ગયા છે પણ નહીં દેવી ભગવાનની ઈચ્છા ભક્તજનો આ પ્રસંગોમાંથી મારે તમારે શીખવાનું છે અહીંયા ભગવાને જે આપણા જીવનની અંદર પરિસ્થિતિનું નિર્માણ કર્યું હશે એ બરાબર જ કર્યું હશે કારણ કે આપણી વિચારધારા કરતાં આ ઠાકોરજીની વિચારધારા અનંત ગણી આગળ છે અને એમ કહેવાય કે સોમલા ખાચર પછી આખી જિંદગી કોઈ દિવસ સંતાનની આશા રાખી નહોતી કારણ કે વારસદાર તો કોઈ રહ્યું નહીં સંસારમાં કોઈ મોહ હતો નહીં જે કંઈ એમની પાસે સંપત્તિ હતી બધી સ્વામિનારાયણ ભગવાનને અર્પણ કરી દીધી અને કાયમને માટે ભગવાનની સેવામાં જોડાઈને રહ્યા અરે સેવા કરી તો એટલા ભાવથી સેવા કરી મહારાજની અનુવૃત્તિ જાળવીને સેવા કરી એટલે તો કારિયાણીનું છોટું વચનામૃત આપણને યાદ આવે અને મહારાજ પોતાના મુખે એમ કહે કે આ મૂળજી બ્રહ્મચારી અને આ સોમલો ખાચર એ અમારા સ્વભાવને જાણે છે અમારે કયા સમયે કેવું જોઈએ આ સોમલા ખાચરને ખબર છે આવા આવા ભક્તોના જ્યારે સત્સંગની અંદર સમર્પણ થયા છે ત્યારે ઇતિહાસોની અંદર એમના નામ લખાણા છે નિષ્કુળાનંદ સ્વામી કહે મહારાજ સોમલા ખાચરના ભાવ પૂરા કરીને ભગા દોશીના ઘરે પધાર્યા છે ભગા દોશીનો પણ બહુ જબરજસ્ત ઇતિહાસ છે પોતે વાણિયા હતા અને તમને ખબર છે વાણિયા એટલે કે જૈનિઝમમાં માનવાવાળા
એ જલ્દી કોઈ દી સ્વામિનારાયણ સંપ્રદાયને સ્વીકાર ન કરે, પણ સાંખ્યાનંદ સ્વામી અને ધ્યાનાનંદ સ્વામી આ બંને સંતો ગામડે સત્સંગ કરાવવા માટે ગયા અને સાધુની સાધુતા જોઈને ભગા દોશીને એમ થઈ ગયું કે જગતમાં કેટલાય બાવાઓ ફકીરો જોયા છે, પણ આ સ્વામિનારાયણના સાધુ અમે ક્યાંય આવા જોયા નથી. ભક્તજનો, આ સંપ્રદાય છે એ સાધુતાનો સંપ્રદાય છે. અહીંયા વસ્તુઓ પ્રેક્ટિકલ બતાવવામાં આવે છે, અહીંયા કોઈ બાહ્ય આડંબરો નથી. આ સાધુના એક એક જીવનમાં તમે ઉતરશો ને તમને ઘણું બધું જાણવા મળશે. આ તો આપણે છેટા રહેતા હોય એટલે ખબર ન હોય, પણ એક એક સાધુની તાકાત જે સ્વામિનારાયણ ભગવાન એમના હૃદયની અંદર પૂરી છે ને, એ તો જ્યારે સાધુનો સમાગમ કરો ત્યારે ખબર પડે. નિષ્કુળાનંદ સ્વામી કે ભગા દોશીના ભાવ પૂરા કરી અને મહારાજ વઢવાણની અંદર આવ્યા છે. અને વઢવાણમાં તુલસીદાસ હતો, એ કાયમ મહારાજને એમ કહેતો કે મહારાજ તમે બધી જગ્યાએ ઉત્સવ સમયા કરો છો, વઢવાણ તો આવતા નથી. વઢવાણ આવો તો હું યજમાન થઈને મોટો જગન કરાવું. વારે વારે આમ વાત કરે, મહારાજને એમ થયું આજે જવા દે. અને અચાનક મહારાજ વઢવાણ પહોંચી ગયા ને કીધું, તુલસીદાસ કાઢ રૂપિયા કે હવે કરવો છે જગન. તુલસીદાસને એમ થયું આ તો સાચે આવી ગયા, હે મેં તો મજાક કરતા હતા, હું તો મજાક કરતો, તા તો ભગવાન સામે આવી ગયા. મહારાજ કે હાલો તારો ભાવ હતો ને મારે યજ્ઞ કરવો છે, ચાલો યજ્ઞ કરવા માટે અમે તૈયાર છીએ, કાઢ રૂપિયા. તુલસીદાસ બાના કાઢવા માટે, મહારાજ હમણાં મોદી નોટબંધી કરી છે, રૂપિયા નથી ઘરમાં, કે હમણાં મહારાજ બેંકનું એકાઉન્ટ ખુલે એમ છે નહીં, તો મહારાજ થોડી દયા કરો. મહારાજ કે તું કહેતો હતો ને ઉત્સવ કરવો છે, પણ મહારાજ હમણાં તિથિ ક્યાં છે, આપણે બીજી વાર આવો એટલે પાકું ને પાકું. કે મહારાજને એમ થયું કે આમ વાતો મોટી કરે છે પણ ઉત્સવ કરવાનો નથી. અહીંયા નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું, ત્યાંથી વાલો ગયા વઢવાણ, દવે તુલસીનું કરવા કલ્યાણ, તુલસી બોલ્યો તો કરું જગન, પડ્યો ખોટો ને ન ખર્ચાણું ધન. છેઠ મહારાજને ક્યાંયથી ધક્કો ખાવો પડ્યો, પણ આ તુલસીદાસે જગન ન કરાવ્યો એટલે ન જ કરાવ્યો. વાતો કરવી સહેલી છે, ભક્તો જગન કરવા સહેલા નથી. આ તો ઉદાર દાનવીર દાતાશ્રીના દિલની અંદર એમ થયું કે મારે ત્યાં રજત જયંતિ મહોત્સવ ઉજવવો છે. આ હરિભક્તોએ પોતાના ઘરના ભંડારો ખુલ્લા મૂકી દીધા ત્યારે આવડો મોટો માનવ સમુદાય અને આ સમુદાયની અંદર આપણે આવા ઉત્સવનો લાભ લઈ રહ્યા છીએ. નિષ્કુળાનંદ સ્વામી કે મહારાજ ત્યાંથી મછીયાવ અને ત્યાંથી જેતલપુરમાં આવ્યા છે, અને જેતલપુરમાં પણ ભગવાન સ્વામિનારાયણે બહુ જબરજસ્ત મોટો યજ્ઞ કર્યો છે. બ્રાહ્મણોને એટલા ભગવાન સ્વામિનારાયણે જમાડ્યા, એટલા જમાડ્યા કે બ્રાહ્મણોને યાદ રહી ગયું કે સ્વામિનારાયણ જેવા લાડવા આ જગતની અંદર ક્યાંય થાય નહીં. અને એ વખતે પેલા બ્રાહ્મણો ધોતિયા ઢીલા કરી કરીને એટલા જમ્યા હતા, અને એ વખતના લાડવા એટલે આ જગન્નાથપુરી ગયા હશે ને ખબર હશે, આવડા મોટા મોટા લાડવા, એ માથામાં મારો તો ઢેમણો થાય અને પેટમાં જાય એટલે આખો દિવસ તમને ખાવું ન પડે, આવા સ્વાદિષ્ટ અને મજબૂત લાડવા હો. અને એ વખતે જે બ્રાહ્મણોએ લાડવા ખાધા હતા ને, હા ખાવાવાળા એ વખતે હતા, હવે તો બે લાડવા ખાધ બસ સ્વામી ડાયાબિટીસ પ્રેશર આ રોગે ઘર ખાલ્યું ત્યાંથી આ લાડવા નથી ખવાતા. આ ભૂદેવ બેઠા છે અમને ખબર છે, જો એ બ્રાહ્મણા હા મોદક પ્રિયા એમ કીધું. આ એક બાપા હતા સમજાય, એવા એક હોટલમાં ગયા તો હોટલમાં મોટે અક્ષરે લખેલું હતું કે 25 રૂપિયામાં પેટ ભરીને ખાઓ. એવા આપણા કચ્છી કે કાઠિયાવાડી બાપા, મોટું ભરાવદાર શરીર અને મોટો ચેણો પહેરી પહોંચી ગયા હોટલમાં. એ કે મેનુમાં જે હોય ને બધી વસ્તુ લાવો અહીંયા. અને બાપો ચોયણાની નાળી ઢીલી કરી અને બરાબર આ મોટા પકડીને બેસી ગયા. બાપા કે હવે આવવા દે જેટલું હોય એટલું. અને ઓલ્યા હોટલવાળા વેઇટર એક પછી એક ડીશ મૂકતા જાય 35 જણાનું બનાવ્યું હતું, બાપો એકલા દાબી ગયા. ઓલા મેનેજરોને વેઇટરને એમ થયું કે આ જાય ક્યાં છે, પાછળ જોવા ગયા, ક્યાંય છે તો નહીં ને સીધું ડાયરેક્ટ ઇનકમિંગ ડાયરેક્ટ આઉટગોઈંગ. કે જોતા જાય પછી મેનેજર આવીને માફી માંગી કે બાપા વી આર રિયલી સોરી, વી હેવ નો મેની મોર, કે અમારી પાસે કાંઈ નથી હવે, થોડી દયા કરો. તો બાપો કે ત્રેવળ ન હોય તો શું કામ લખતા હશો કે 25 રૂપિયામાં ફૂલ ડીશ આવા નવા હાલે આવે. એમ કહી બાપો પાસે ચોયણાનું નાડું ટાઈટ કરીને પાછા હાલવા માંડ્યા. એટલે ઓલો મેનેજર હતો ને એ કેમેરો લઈ આવીને બાપાના ફોટો પાડવા માંડ્યા. બાપો કે એટલે આ ફોટો કેમ પાડે છે? તો ઓલો મેનેજર કે બાપા આ શહેરની અંદર અમારી હજી બીજી બ્રાન્ચો છે, એટલે ફોટો પાડીને અમારી બ્રાન્ચોમાં મોકલાવી દઈને કહી દઈ કે આ ફેસના બાપા આવે ને હોટલમાં ગરવા ના દેતા, કે આવતીકાલથી હોટલમાં ભૂખમરો ચાલુ થશે આપણાને.
એટલા માટે બાપા તમારો ફોટો પાડું છું, આવા આવા ખાવા વાળા હતા. અને એમ ઇતિહાસ લખાણો કે જેતલપુરમાં મહારાજે જયારે ઉત્સવ કર્યો ત્યારે બ્રાહ્મણોને સ્વામિનારાયણ ભગવાને ખૂબ જમાડ્યા છે, અને બ્રાહ્મણોએ પણ ભગવાનનો જય જયકાર કર્યો છે. નિષ્કુળાનંદ સ્વામી કે આવી રીતે મહારાજ જેતલપુરનો યજ્ઞ પૂરો કર્યો છે, કચ્છની અંદર આવ્યા અને મહારાજને હજી એમ થયું કે એક એવો મોટો જબરજસ્ત ઉત્સવ કરું કે ઉત્સવની અંદર હજારો અને લાખો ભક્તોને ભેળા કરી મારા સ્વરૂપનું જ્ઞાન આપી મોક્ષના અધિકારી બનાવું એવો સંકલ્પ ભગવાન સ્વામિનારાયણે કચ્છની અંદર કર્યો. અને હવે એ ઉત્સવ દભાણનો થશે, અને દભાણનો ઉત્સવ કેવો જબરજસ્ત. અને દભાણના ઉત્સવની અંદર એ યજ્ઞની અંદર કેવા અદ્ભુત અદ્ભુત પ્રસંગો બન્યા હતા એ તમામ કથા, એ તમામ ઇતિહાસો બપોર પછીના સત્રની અંદર, અત્યારે કથાનો સમય પૂર્ણ થતાં ભગવાન શ્રીહરિના ચરણોમાં વિનંતી કરી અને ભગવાનને પ્રાર્થના કરી અહીં જ કથાને વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાનની, નર નારાયણ દેવની.